लक्ष्मी दुअरदार प्रेजेंट्स नोखी अनोखी रसोई पार्ट बाय तिरुपति कुकिंग ऑयल मां हूं जिनेस फरी आप सबनो स्वागत करू छु। आपने आशाबेन पासे थी शीख्या सेजवान स्वीट पोटैटो चिली, तो चलो तेनी रेसिपी लखवा माटे तैयार थई जाओ। शेजवान स्वीट पोटैटो चिली बनावानी सामग्री: बाफेला शक्करिया 1 नंग, मीडियम समारेली डुंगळी 1 नंग, लीला कैप्सिकम 1 मीडियम समारे, वाटेलू लसण 6-7 कड़ी, ग्रीन चिली सॉस 1 टेबलस्पून, रेड चिली सॉस 1 टेबलस्पून, सोया सॉस 1/2 टेबलस्पून, मेंदो 2 टेबलस्पून, मकाई नो लोट 1 टेबलस्पून, शेजवान चटनी 1 टेबलस्पून, टोमेटो सॉस 1/2 टीस्पून, विनेगर 1-2 टीस्पून, व्हाइट पेपर 1/2 टेबलस्पून, मीठू स्वाद अनुसार, पानी जरूर मुजब, तेल माप अनुसार। गार्निशिंग माटे लीलू लसण 1 टेबलस्पून। शेजवान स्वीट पोटैटो चिली बनावानी रीत: बाफेला शक्करिया ने चौरस टुकड़ा मां कापवा, तेमा मेंदो मकाई नो लोट अने मीठू मिक्स करवो, बधी ज चटणीनो अर्धो भाग उमेरवो, तेमा पाणी उमेरी पतलू खीरू तैयार करवो, शक्करियाना टुकड़ा ने तेमा नाखी 15 मिनिट सुधी रहेवा देवो, त्यारबाद तेने डीप फ्राई करवो। ग्रेवी तैयार करवानी रीत: एक नॉनस्टिक पैन में 2 टेबलस्पून तेल नाखवू, तेमा समारेल डुंगळी नाखी 2 मिनिट सुधी सांतळवी, त्यारबाद तेमा लीला कैप्सिकम, मीठू, रेड चिली पाउडर अने बीजा सॉसेस नाखी 2 मिनिट गैस पर थवा देवू, तेमा शक्करिया उमेरी देवा, तेने बराबर मिक्स करी देवू। आ बधुं ज बराबर मिक्स थई जाय त्यारबाद मकाईना लोटनुं जे फिनिशिंग तैयार कर्युं छे ते नाखवू, छेले शेजवान चटनी अने लीला लसणथी गार्निश करवू। તો તૈયાર છે શેઝવાન સ્વીટ પોટેટો ચીલી। તો આશાબેન હવે આપણે કઈ રેસિપી બનાવવાના છે? હવે આપણે બનાવીશું ખાંડવી લઝાનિયા। ઓકે, સાઉન્ડ સમથિંગ ડિફરન્ટ, એટલે આવું ક્યારે સાંભળ્યું નહીં હોય। એની અંદર ઇન્ગ્રેડિયન્ટ શું શું હશે? એમાં આપણે લઈશું ખાંડવી બનાવવા માટે ચણાનો લોટ, દહીં, મીઠું, મરચું, ગ્રીન ચીલીનો પેસ્ટ, ઓઇલ અને લેમન જ્યુસ, ડુંગળી આપણે આ નાની સમારેલી છે, અને મશરૂમ છે આમાં, અને લસણ, આદુ લસણની પેસ્ટ, અને એક આપણે આ ખાંડવીમાં એક અનાર જ્યુસ આપણે નાખવાનું છે થોડું ડિફરન્ટ કરવા માટે, અને ગાર્નિશ કરીશું સ્ટ્રોબેરી ક્રશથી। ઓકે, એટલે તીખો અને ગળ્યો બે મીઠું, હા, સ્વાદ આવે છે। તો આ રેસિપી બનતા કેટલો ટાઈમ લાગશે? 10-15 મિનિટ। ચાલો તો શરૂ કરીએ। ઓકે, સૌથી પહેલા આપણે ખાંડવી બનાવીશું, એનો બેટર તૈયાર કરીશું। આને માટે આપણે એક બાઉલ કે એક કપ તમે જેટલો લો એટલો ચણાનો લોટ લઈશું। નોર્મલ આપણે જે ખાંડવીનો લોટ બાંધતા હોય એ રીતે જ ખાંડવીનો લોટ તૈયાર કરીશું। આ એક બાઉલ ચણાનો લોટ, એમાં આટલી જ દહીં નાખવાની, જેટલું આપણે ધારો કે એક કપ તમે ચણાનો લોટ લો તો એક કપ દહીં નાખવાની, જેટલું લોટ હોય એટલી દહીં। અને એટલું જ પાણી નાખવાનું આપણે, નોર્મલી આ કેટલા લોકો માટે રેસિપી તૈયાર થશે? આ લમ્સ ના રહેવા જોઈએ, સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે। એમાં આપણે હવે મસાલા જે છે એ નાખીશું, મીઠું સ્વાદ અનુસાર, આ ગ્રીન ચીલી છે એ 1 ટીસ્પૂન, આ લેમન જ્યુસ છે એ બી 1 લીંબુનો રસ મેં કાઢી લીધું છે અને એમાં નાખીશું। હવે આપણે આમાં સતત
હલાવતું રહેવાનું, લમ્સ ના પડવા જોઈએ. આ કન્સિસ્ટન્સી, આ જેમ કે આ છોડી જાય ને, સાઈડ છોડી જાય એટલું આપણે કરવાનું છે. આ આપણે અનાર જ્યુસ છે એ થોડો નાખી દેવાનું. ગેસ બંધ કરી દઈએ અને એને છે ને ફટાફટ થાલી ઉપર લઈ લેવાની છે. આ ઠંડી થાય ત્યાં સુધી આપણે ફિલિંગ એની બનાવી લઈએ. અમે આપણે એમાં મશરૂમની ફિલિંગ કરીએ છીએ. કોઈને યુઝ્યુઅલી ગુજરાતી ફેમિલીઝની અંદર મશરૂમ એટલું પ્રિફર નથી કરતા, તો એની જગ્યાએ શું લઈ શકીએ? તમે વોટર ચેસ્ટનટ, ચિંગોડા, હા, જેનો સ્વાદ આમ માઇલ્ડ હોય પણ એ પોતાનો સ્વાદ આપે છે, જેમ કે મશરૂમ છે, વોટર ચેસ્ટનટ, ચિંગોડા છે, એવી લઈ શકો છો તમે. આમાં આપણે 2 ટેબલ સ્પૂન ઓઇલ લઈશું. આ ડુંગળી મેં 1 મીડિયમ એ સમારી લી છે, એમાં અમે નાખીશું. આ સહેજ ખાલી આપણે સાતણવાની છે, બસ એમાં આદુ લસણની પેસ્ટ, અને થોડું લસણ ચોપ કરેલું છે. આ થોડો મોઢામાં ચાવવા આવે ને તો બહુ સરસ લાગે છે. ચાવતી વખતે ટેસ્ટ આવે લસણનો. હા, અને આ લીલા મરચા ચોપ કરેલા, તમે સ્વાદ અનુસાર 1/2 ટીસ્પૂન ઓર 1 ટીસ્પૂન. આ મેં કરીબન 200 ગ્રામ જેટલા મશરૂમ લીધા છે એને ફાઇનલી ચોપ કરી દીધા છે. બસ આ ટ્રાન્સપેરેન્ટ થઈ ગયા છે, બસ બહુ નહીં કૂક કરવાનું, એને થોડો ક્રન્ચીનેસ આવે ને. એને બી ખાલી કેમ કે આ સોફ્ટ હોય તો બહુ કૂક કરવાની એને જરૂર નથી. સ્વાદ પ્રમાણે આ ચીલી ફ્લેક્સ મેં લીધા છે એ થોડા નાખીશું આપણે. બસ હવે આ ખાલી 2 મિનિટ જ ખાલી, કેમ કે આનો ચીલી ફ્લેક્સ નો ને આદુ લસણ ની પેસ્ટ નો એનો ફ્લેવર આવી જાય આમાં, અને પછી આપણે આ બંધ કરી દઈશું. અને આપણી ખાંડવી બી ઠંડી થઈ ગઈ છે, એને આપણે આ કટ કરીશું. આ મેં ગોલ રિંગ લીધી છે, તમે કોઈ બી શેપનો, સ્ક્વેર શેપનો કે કોઈ બી આવો તમે મોલ્ડ લઈ શકો છો, એટલે એકદમ ફાઇનલી રાઉન્ડ રોટીસ થઈ જશે. હા, આપણે આમાં ફિલિંગ ભરીશું ઉપર, પછી આ બીજી મૂકીશું. પછી ફિલિંગ આ ત્રીજી છે એને ઉપર. આ આપણે સ્ટ્રોબેરી ક્રશ લીધું છે, કેમ કે આ ખાટું મીઠું છે અને એને સાથે કમ્બાઈન થાય છે, તો તમે આંવલા, આમલાની ચટણી કે કોઈ પણ ચટણી, મતલબ આને જોડે લઈ શકો છો. જે થોડી ગળી હોય, ખાટી મીઠી, ખાટી મીઠી, આમલા ખાટા હોય
તમે એને શુગર બોઇલ કરીને થોડું શુગર મીઠું મરચું નાખશો ને તો બહુ ટેસ્ટ આવશે. અને તમારે ઘરમાં ન હોય તો આ સ્ટ્રોબેરી ક્રશ એ બી બહુ સરસ રીતે જાય છે. અને થોડા મશરૂમની તો આ તૈયાર છે આપણી ખાનવી લઝાનિયા. તો તૈયાર છે ખાંડવી લઝાનિયા, તેની રેસિપી પછી નોટ કરાવીશ. એના પહેલા આપણે લઈશું લક્ષ્મી તુવરદાલ પ્રેઝન્ટ્સ નોખી અનોખી રસોઈ પાવર્ડ બાય તિરુપતિ કુકિંગ ઓઇલમાં એક નાનકડો બ્રેક.